એમાં આપણે કયા કયા ક્ષેત્ર બજાર લઈશું તો કે બજાર એટલે કે ચીજ વસ્તુઓનો વેચાણ કરતી દુકાનો જે સ્થળે આવેલી છે એ સ્થળે આપણે બજાર કહીએ છીએ અથવા જ્યાં ખરીદદાર અને વેચનાર ભેગા થતા હોય એવું સ્થળ કે જેને બજાર કહેવામાં આવે છે બજારના પ્રકાર વિશે માહિતી મેળવી હતી કે બજારના પ્રકારોની અંદર આપણે મોહલ્લા બજાર તેમજ ગુજરી કે સાપ્તાહિક બજાર શોપિંગ કોમ્પ્લેક્સ તેમજ મોલ બજાર અને નિયંત્રિત બજાર અને ઓનલાઈન બજાર જેના વિશે આપણે માહિતી મેળવી હતી હવે આજે આપણે બજારની આજુબાજુ એટલે કે બજારમાં ચાલતી જે ખરીદ વેચાણની પ્રક્રિયા અથવા આપણી આસપાસનું જે બજાર છે જેના વિશે આપણે માહિતી મેળવી કે આપણે જોઈએ કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન એ કારખાનામાં ગૃહ ઉદ્યોગ અને ઘરો કે ખેતરોમાં થતું થાય જોવા મળે કે આ જે ચીજ વસ્તુઓ છે એનું ઉત્પાદન ક્યાં થાય છે તો કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કારખાનાની અંદર ગૃહ ઉદ્યોગો ઘરો અને ખેતરોમાં થાય છે પરંતુ આપણે સીધું જ કારખાનામાંથી એ વસ્તુ ખરીદીએ છીએ કે ખેતરોમાંથી સીધી ચીજ વસ્તુ ખરીદીએ છીએ તો ના કે આપણે એ ચીજ વસ્તુ વેપારીઓ પાસેથી અમે ખરીદીએ છીએ કે વેપારીઓ જે વેપારીઓ છે એ ચીજ વસ્તુઓનો અમે ખરીદ વેચાણ કરે છે જે વેપારીઓ એ કારખાના ખેતરો કે ઘરોના ઉત્પાદિત થતો જે માલ છે એ જથ્થા માલ બંદર જે માલ ખરીદે છે કે વેપારીઓ છે એ કારખાનામાંથી જે મોટા વેપારીઓ છે કે એ કારખાનામાંથી ખેતરોમાંથી કે ઘરોની અંદર જે ગૃહ ઉદ્યોગો ચાલે છે ત્યાંથી જથ્થાબંધ જે માલ ખરીદે છે એટલે એવા વેપારીઓને જથ્થાબંધ વેપારીઓ કહેવામાં આવે છે કે જે વેપારીઓ કારખાના ઉપયોગ કરે છે
લીધે તો દુકાનદાર એ ખાતર કારખાનામાંથી ખરીદતા હોય ખેડૂતો છે એમને પણ તે ખેતર માટે ખાતરની જરૂર પડે છે વધુ માલ ઉત્પન્ન થાય પડે તો એ ખાતર છે ખેડૂતે દુકાનદાર પાસેથી ખરીદે અને એ દુકાનદાર ક્યાંથી ખરીદતો હોય છે તો કે એ દુકાનદાર છે એ ખાતર કારખાનામાંથી ખરીદતો હોય છે પછી મોટરકાર કે મોટરકારનો વપરાતા છે જે નાના મોટા જુદા જુદા ભાગો છે એ કારખાનામાં બનતા હોય છે અને મોટરકાર બનાવતી જે કંપનીઓ છે એ ભાગો ખરીદે છે અને તેમને જોડીને મોટરકાર બનાવતી હોય છે અને એ મોટરકાર આપણે શોરૂમમાંથી અમે ખરીદીએ છીએ આમ આપણી આજુબાજુ અનેક વસ્તુઓનું ઉત્પાદન અને તેમનું ખરીદ વેચાણ થતું હોય છે તો કે આપણે જોઈએ કે ડાયરેક્ટ સીધી આપણે ખરીદી કેવી રીતે થાય છે તો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ખેડૂતોને વધુ ઉત્પાદન કરવું હોય તેના માટે ખાતરની જરૂર પડે એ ખાતર છે એ વેપારી પાસેથી ખરીદે છે એ વેપારી પાછો વળી છે જો એમ કે નાનો વેપારી હોય તો એ મોટા વેપારી પાસેથી ખરીદે છે જથ્થાબંધ વેપારી છે એ વેપારી ફરી પાછું કારખાનામાંથી ખાતર ખરીદતો હોય એવી જ રીતના મોટર કાર બનાવવા માટે જે નાના મોટા સ્પેર પાર્ટની જરૂર પડે છે એ કારખાનાની અંદર બનતા હોય છે પછી મોટર કાર બનાવતી જે કંપનીઓ છે એ કારખાના પાસેથી બધા સ્પેર પાર્ટ ખરીદે છે અને એમાંથી મોટર કાર બનાવે છે વળી પછી એ મોટર કાર છે એને આપણે ક્યાંથી ખરીદીએ છીએ કે આપણે શોરૂમની અંદરથી ખરીદીએ છીએ આ ખરીદ વેચાણની પ્રક્રિયાઓ એમ કે ચાલ્યા કરે છે હવે એના પછી આપણે જોઈશું બજારમાં વિવિધતા કે બજારની અંદર આપણને વિવિધતા જોવા મળે તો એના આપણી આસપાસના બજાર પછી આપણે જોઈશું બજારમાં આપણે વસ્તુ ખરીદી તેને મદદરૂપ બનવાની જરૂર
કે આપણે ઘણી મોલમાં અને એમાં મોટી મોટી વસ્તુ ખરીદવા જતા હોઈએ. હવે ઘણી વખત એવા ગરીબ લોકો છે જે વૃદ્ધ છે, સ્ત્રી પુરુષ, છતાં એ રસ્તા ઉપર કે ઘણી બધી સોસાયટીઓની અંદર પણ વસ્તુઓ વેચવા આવતા હોય છે કે એમની ઉપર આરામ કરવાનું, છતાં મજૂરીના કારણે, ગરીબીના કારણે એ વસ્તુ વેચવી પડતી હોય છે. તો એવી વસ્તુ વ્યક્તિ પાસેથી આપણે વસ્તુ ખરીદી અને તેમને મદદરૂપ થવું જોઈએ. હવે આપણે જોઈશું એના પછી બજારમાં ગ્રાહક. ગુણવત્તાવાળી અને વ્યવસ્થિત જે ચકાસી એના ઉપર ખાસ પ્રકારનો માર્ગો છે કે નિશાની
કરવામાં આવે છે અને એ વસ્તુ કે બજારમાં આપણને મળે છે એમાં આપણે જે કે ઘર વપરાશની અને વીજળીથી ચાલતી જે વસ્તુઓ છે એના માટે IFI નો માર્કો લગાવવામાં આવે છે તો કે જે ઘર વપરાશની અને વીજળીથી ચાલતી જે વસ્તુઓ છે અને એમાં